તમારી ઈચ્છા ન હોય છતાં તમારું મોઢું ખોલીને તમારા મોઢામાં પેંડો નાખી દઈએ, તમને પેંડો કેવો લાગે? કડવો લાગે કે મીઠો લાગે? ઈચ્છા વગર ખાધેલો પેંડો અંદર ગયા પછી બ્લડ, ચરબી, માઉસ એ બધામાં ટ્રાન્સફર થાય કે ન થાય? સાથે સાત ધાતુની અંદર થાય. તમારી ઈચ્છા ન હોય છતાં તમને વેક્સિન આપવામાં આવે, પરાણે પકડી પકડીને, તો એ તમારી બોડી એન્ટીબોડી થાય કે ન થાય? થાય છે. ઈચ્છા વગર લીધેલી દવા, ઈચ્છા વગર લીધેલું ભોજન, ઈચ્છા વગર લીધેલી વેક્સિન નકામી નથી જતી. ઇફેક્ટ કરે કરે ને કરે જ. ઈચ્છા વગર કરેલો ધર્મ પણ ત્યારે નકામો નથી જતો. કરો, પાપ કરો, એના કરતા ઈચ્છા વગરનો ધર્મ કઈ ખોટો નથી. કરતા કરતા શું થશે? એક દિવસ ઈચ્છા થશે. જેને પેંડો ફાવતો જ નતો એને બે પેંડા આપો, પછી જુઓ એ સામેથી કે નાખે. આપો ને હજી બીજા બે પેંડા લાવો ને. કેમ ભાઈ, તમે કાલ સુધી ના પાડતા હતા ને ભાઈ? જ્યાં સુધી ટેસ્ટ નતો લીધો ત્યાં સુધી એમ, આજે ટેસ્ટ લઈ લીધો. અમદાવાદના એક ભાઈને વલસાડની કેરીનો ટેસ્ટ એવો ભાવી ગયો. એની ઘરવાળી વલસાડ, ઘરવાળી જ્યારે વલસાડ પિયર જતી હતી ઉનાળામાં, અને પછી પાછી જ્યારે સાસરે ગઈ તો બાપાએ બંધાવી આપે ને, શું હોય, ચીકુની વાડી હતી, ચીકુની વાડીમાંથી ચાર પાંચ ડઝન ચીકુ આપ્યા, લા લઈ જજે, તારા દેરિયા જેઠિયા બધાને ખવડાવજે. એટલે તો રાજી રાજી થઈ. એના ધણીને બતાવે, જો મારા પપ્પાએ આ મોકલ્યું, મારા પપ્પાએ તે મોકલ્યું. ઓલો કે તારા પપ્પાએ ખાલી ચીકુ જ મોકલ્યા ને, તારી વાડીમાં તો સફરજન થાય, મોસંબી થાય, સંતરા થાય, કેરી થાય, બીજું કાંઈ નહીં, ખાલી ચીકુ જ મોકલ્યું. ઓલીને લાગી આપે. બીજા વર્ષે એને નક્કી કર્યું, એને પપ્પાને, પપ્પા બધું જ બેચાર ડઝન આપો, બધું જ બેચાર લઈ જાય ને બેટા, આપણે તો વાડી છે, બધી જાતના ફ્રૂટ્સ થાય, બધું જ લઈને ગઈ. આ વખતે એમ હતું કે મારા મિસ્ટર મારી ખૂબ ખૂબ અનુમોદના તારીફ કરશે બધા વચ્ચે, જોયો મારા સસરા કેવા ઉદા. એ ઓરિયમ બતાવ્યું, જુઓ ડાઇનિંગ ટેબલ પર આ ચીકુ, આ સફરજન, આ મોસંબી, બધું અમારી જ વાડીમાં, હો અમારી, મારી, અમારી ચીકુ, મોસંબી, સંતરા, સફરજન, કેરી. એને એમ કે હમણાં તારીફ કરે, હમણાં કરે. બોલો કે બધું ભલે મોકલ્યું પણ વાડી તો પોતાની પાસે જ રાખી લે. એનો બાપ તને આખી વાડી આપી દીધી, ટેસ્ટ લાગી ગયા પછી આખી વાડી મળે તો પણ ઓછું લાગે. ટેસ્ટ લગાડ, ઈચ્છા હોય કે ન હોય કરશો તો ટેસ્ટ, નહીં તો જિંદગીમાં ક્યારેય ટેસ્ટ લેશો જ નહીં, ઈચ્છા થવાની જ નથી. નંબર એક, ધર્મ સતત કરો. પૂજાનો એક ધર્મ પકડો, એક ધર્મ. આખા દિવસમાં 108 નૌકાર ગણવા કમ્પલસરી. કુછ ભી હો જાય, મારે 108 નૌકાર ગણ્યા વગર સુવાનું નહીં. આ એક ધર્મ પકડો, જુઓ મજા. તમારી પાછળ આખી દુનિયા એમ કહેશે, ભાઈ એમનું બીજું બધું અમને ખબર નથી, પણ નૌકાર ગણે ત્યારે એવા ભાવથી ગણતા, બસ આ ધારનો પ્રભાવ છે. ઓકે, જેમ ધર્મ સતત કરો એમ પાપને તોડતા જાઓ. પાપને તોડવા એટલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આજે રહી ગયા તો રહી ગયા, નહીં જોવાના, ના ના, કાલે 8 વાગે પાછા આવવાના છે, આપણે જોઈએ. કેવું અનુસંધાન કરી રહ્યો છો, કેવા એના રસ્તા શોધી રહ્યો છો? ત્યાં બાનું નથી આવતું, ત્યાં રસ્તા મળે. ધર્મ કરવો હોય, ત્યાં રસ્તા હોય તોય બાના કાઢવાના. બ્રેક પાડ. એક નોવેલ વાંચતા હોય ને વચ્ચેનો એક આખો ફર્મો ઉડી જાય, પછી એ નોવેલ વાંચવાની મજા આવે ખરી. હું તમને એ કહેતો હતો કે એક સ્તવન પછી બીજું સ્તવન, બીજા સ્તવન પછી હું ત્રીજું સ્તવન લઉં તો તમે અડધા પૂણા ભાગના ઊભા થઈ જાઓ, 10% બચે. પણ તમે પિક્ચર જોવા ગયા હો અને એ વખતે એમ કહેવામાં આવે, આજે તમે આવા કોરોનાની વચ્ચે પણ પિક્ચર જોવા આવ્યા છો, એની ખુશાલીમાં એક પર બીજું પિક્ચર ફ્રી, તમે શું કહો? અરે વાહ, જલસા પડી. હાલો બહાર જઈ જરા પોપકોર્ન બપકોર્ન ખાઈ લો, હરખા થઈ જાઓ. 15 મિનિટમાં ફરી પાછું બીજું નવું પિક્ચર બતાવવામાં આવે. એક પિક્ચર બતાવ્યા પછી બીજું પિક્ચર બતાવવામાં આવે. આર યુ હેપી? હેપી. અને એક સ્તવન ઉપર બીજું, મારા સાહેબને કઈ ધંધો જ નથી. એ નવરા છે, અમે થોડા નવરા છીએ, અમે છોડો ને તો નૌકાર સ્વીકારીને પછી દુકાન ભેગા થઈશ. સેના સંસ્કાર? સેના સંસ્કાર? પાપના. એન્જોયમેન્ટ, એન્ટરટેનમેન્ટ, જલસા કર જયંતિલા, કોઈ ધર્મ નથી. ધર્મ કરવા માટે આ બે કન્ડિશન, ધર્મ સતત કરો અને એની સામે પાપના સંસ્કાર તોડતા જાઓ.
એવરી સન્ડે હોટલ જઈએ છીએ, હવે 15 દિવસે જશું, નેક્સ્ટ યર મહિને જશું. ઘણી દવાઓમાં એવું હોય છે ને, પેલા અઠવાડિયે લેવાની, પછી આગળ જતા ઓલી D3 દવા આવે છે ને, બસ પેલા અઠવાડિયે એક, ચાર અઠવાડિયે એક લીધી, હવે 15 દિવસે, પછી મહિને મહિને. ઓહો, લ્યો છો એમ ને, એમ લંબાવતા જવાનું, લંબાવતા જવાનું. બસ મારે એ જ કેવું છે, પાપને લંબાવતા જાઓ અને ધર્મને ટૂંકાવતા જાઓ.